સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં શિપ બ્રેકિંગ કરવામાં આવે છે ત્યાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ હોંગકોંગ કન્વેન્શન વર્ષ બે હજાર નવમાં ઘડવામાં આવ્યું હતું અને તેનો અમલ તમામ શિપ બ્રેકિંગ કરી રહેલા દેશોને કરવા માટે કહેવામાં આવ્યું છે સમગ્ર વિશ્વના શિપ બ્રેકિંગનો એસી ટકા હિસ્સો દક્ષિણ એશિયા ધરાવે છે પરંતુ દક્ષિણ એશિયામાં પાકિસ્તાન બાંગ્લાદેશ હજુ પણ હોંગકોંગ કન્વેન્શનનો સ્પષ્ટ અમલ કરવામાં સુસ્તતા અનુભવી રહ્યા છે તેની સરખામણીએ ભારતમાં અલંગ ખાતે એકસો ત્રેપણન કાર્યરત પ્લોટ પૈકી એકસો પચીસમાં એચ કેસી મુજબ કામગીરી થઈ રહી છે અને યુરોપિયન યુનિયનના દેશો કુલ જહાજોના ત્રીસ ટકા જેટલો જથ્થો ધરાવે છે જાપાન પણ મોટી સંખ્યામાં જહાજો ધરાવે છે છેલ્લા પાંચ વર્ષથી અલંગમાં એચ કેસી મુજબની સવલતો ઉપલબ્ધ થવા લાગતા જાપાન દ્વારા અલંગમાં જહાજો મોકલવાની શરૂઆત કરવામાં આવેલી છે હવે યુરોપિયન યુનિયનના માપદંડને પરિપૂર્ણ કરવા માટેના પ્રયાસો પણ અલંગ ભારતમાં વેગવંતા બનાવવામાં આવ્યા છે